ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં આપણે ગઈ વખતે શારીરિક બદલાવ સુધીનો અભ્યાસ કર્યો હતો, તો હવે આગળ છે કે અવાજમાં બદલાવ. તો અવાજની અંદર જે બદલાવ થતો હોય, શરીરની અંદર જે આપણે બદલાવની સ્થિતિ છે એ વિવિધ અંતઃસ્ત્રાવોને આધારિત હોય છે. તો અવાજમાં બદલાવ વિશે શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે, બરાબર? એટલે અવાજ ઘોઘરો થવા લાગે, અથવા તો જે પહેલાં હોય એવો અવાજ આવે નહીં. યુવાન આરંભમાં સ્વરપેટી એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે. કંઠસ્થાન જે છે એ તમને આગળ ચિત્રમાં નીચે દર્શાવવામાં આવેલું છે, જેની અંદર વૃદ્ધિ એટલે કે એ કદમાં મોટી થવા લાગશે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામી અપેક્ષાકૃત મોટી થઈ જાય છે, બરાબર? એટલે અપેક્ષા કરતાં એમ જોવા જાવ તો વધારે મોટી જોવા મળે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના બહારના ભાગમાં ઉપસી આવે છે, જેને કંઠમણી કહે છે. એડમ્સ એપલ પણ તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યારે છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે, એટલી બધી દેખાતી નથી. સામાન્ય રીતે જોવા જઈએ તો છોકરીઓનો અવાજ તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ છે ભારે હોય છે. છોકરાઓનો અવાજ છે એ ભારે હોય, જ્યારે છોકરીઓનો અવાજ એટલો બધો ભારે હોતો નથી, એટલે કે તીણો હોય છે. તરુણાવસ્થામાં છોકરાઓ ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય, જેના કારણે અવાજ ઘોઘરો થઈ જાય, બરાબર? પહેલાં જે અવાજ હોય એવો રહેતો નથી, પરંતુ અવાજ ખૂબ જ ઘોઘરો આવે. આ સ્થિતિમાં કેટલાક દિવસો અથવા તો કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય થઈ જાય. એટલે અમુક સ્થિતિ સુધી આવી રચના રહેશે, જેમાં કંઠમણી બરાબર સ્વરપેટી સ્વરૂપે આપણે લઈ શકીએ. આગળ એડમ્સ એપલ જેને કીધું હમણાં, વૃદ્ધિ પામેલી રહેલ છોકરાઓમાં કંઠમણી તમને આપવામાં આવી છે. તો બુજો કહે છે કે મારા અનેક સહપાઠીઓનો અવાજ ઘોઘરો છે, હવે હું જાણી ચૂક્યો છું કે આવા અવાજ કેમ ઘોઘરો છે, એટલે કે એનું શું કે સ્વરપેટીનો વૃદ્ધિ થતી હોય, વિકાસ થાય, જેના કારણે મોટી થઈ જાય એટલે સ્નાયુઓ ખેંચાય, અને એના કારણે જે હવા અંદરથી આવે એ અલગ અલગ અવાજ ઉત્પન્ન થાય. તો પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓ જે છે એની ક્રિયાશીલતામાં વધારો થવો. જો પ્રસ્વેદ ગ્રંથિ જે પરસેવો ઉત્પન્ન કરે, અને તૈલી ગ્રંથિ આપણી ચામડીને એટલે આપણી જે સ્કિન બરાબર ત્વચા કહેવાય એને ચિકાસયુક્ત રાખે છે. તો પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. તરુણાવસ્થાની અંદર પ્રસ્વેદ ગ્રંથિ છે, બરાબર, પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી જે ગ્રંથિ બરાબર ચિકાસયુક્ત સ્ત્રાવ કરે છે, એ ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે એની અંદર ક્રિયાશીલતા વધારે હોય, જો ગ્રંથિઓની ક્રિયાશીલતા વધારે હોય, જેને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર પોલ્લીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. ચહેરા ઉપર પોલ્લીઓ થાય તથા ખીલ થાય, આ જે છે એ પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓમાંથી ઉદ્ભવતા અંતઃસ્ત્રાવ વધારે પ્રમાણમાં ઉદ્ભવે એના કારણે હોય છે. તો પ્રસ્વેદ ગ્રંથિઓ, તૈલી ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે. આ જે અંતઃસ્ત્રાવ છે એ સીધે સીધો રુધિરમાં ભળે છે, આથી તેને નલિકાવિહીન ગ્રંથિ પણ કહે છે. એટલે કે નલિકા હોતી નથી, સીધે સીધો અંતઃસ્ત્રાવ રુધિરમાં ભળે છે, એટલા માટે એને નલિકાવિહીન ગ્રંથિ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ છે પ્રજનન અંગોનો વિકાસ. તો અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1 તેમજ 9.2માં દર્શાવવામાં આવેલ માનવ પ્રજનન અંગોનો અભ્યાસ કરો, બરાબર, જે એક સ્ત્રીનું પ્રજનન તંત્ર આવે અને એક નર જાતિ એટલે કે પુરુષનું પ્રજનન તંત્ર આવે છે. યૌવન આરંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે.
શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે, એટલે કે આ પણ એક પ્રકારની અંતઃસ્ત્રાવની જ ઘટના છે, જેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ એ પરિપક્વ થતાં અંતઃસ્ત્રાવનો ઉદ્ભવ કરે છે. છોકરીઓમાં અંડપિંડમાં કદ વધે છે અને અંડકોષ પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષનું મુક્ત થવાનું શરૂ થઈ જાય, એટલે કે છૂટો પડે છે જે અંડપુટ્ટિકામાં આવેલા હોય અંડકોષ. તો માનસિક, ભૌતિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી, તો તરુણાવસ્થામાં વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. પહેલાં જે પ્રમાણે વિચારતા હોય એના કરતાં કંઈક અલગ પ્રકારે વિચારો. જેમ કે તમે નાના હશો ત્યારે, બાળક હોય ત્યારે, એટલે કે તમારી બાલ્યાવસ્થામાં વાત કરીએ તો તમે કોઈ રમકડા માટે એકબીજા સાથે ઝઘડો, બરાબર. પરંતુ અત્યારે હાલની સ્થિતિમાં જોવા જઈએ તો તમે કોઈ એક રમકડું બીજા વ્યક્તિને પણ આપો છો રમવા માટે. તો આ જે ફેરફાર આવવો વિચારસરણીમાં, એ પણ એક પ્રકારે જોવા જઈએ તો માનસિક, ભૌતિક અને સંવેદનાત્મક ફેરફારનો જ એક પરિણામ હોય. પહેલાંની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત બને છે. તો પહેલાંની સાપેક્ષે એટલે પહેલાંની સરખામણીએ કિશોર, બરાબર, જેને આપણે તરુણ કહીએ છીએ, એ વધુ સ્વતંત્ર, પછી પોતાની તરફ વધારે સતેજ બને છે અને સચેત એટલે સાવચેતી રાખે છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે. એ જે હોય બાળક એની અંદર બૌદ્ધિક વિકાસ થાય, બુદ્ધિનો વિકાસ થાય, અલગ અલગ પ્રકારે વિચારી શકે, વિચારવા માટે સક્ષમ બને છે. તથા તે વિચારવામાં વધારે સમય લે છે, બરાબર, વધુ વિચારી શકે એટલે વિચારવાની અંદર વધુ સમય લે, સંપૂર્ણપણે વિચારવું, બરાબર, દરેક પ્રકારનો વિચાર કરવો. કોઈ પણ વસ્તુ ત્યારે, તમને પહેલાં જે નાના હતા ત્યારે કોઈ પણ વાત હોય તો એની અંદર એટલો બધો વિચાર નહોતા કરી શકતા, જ્યારે અત્યારે માની લો કે ખાલી વિમાન ઉડતું જુઓ તો પણ એની અંદર તમને ઘણા બધા વિચારો આવી જાય કે શા માટે, કેવી રીતે ઉડતું હશે અને કયું કાર્ય કરતું હશે, કે આટલું ઉપર તરફ ગુરુત્વાકર્ષણ બળ ન લાગે. આ જો વિચારો કરી શકો છો તો એનો અર્થ થાય કે તમે પહેલાંના સમય કરતાં વધારે વિચારી શકો છો. આ એક પ્રકારનો ફેરફાર થયો, પહેલાં આવું હતું નહીં. ત્યારબાદ આગળનું જે વાત છે, વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિ જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય, એટલે સૌથી વધારે હોય શીખવાની ક્ષમતા મગજની. આ એ સમયની વાત છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે. તરુણ એટલે જેને આપણે કિશોર કહીએ છીએ, તે શારીરિક તથા માનસિક જે બદલાવ આવતો હોય એના પ્રત્યે અનુકૂળ થવા માટે, એને એક્સેપ્ટ કરવા એટલે એને સ્વીકારવા માટે, એની અંદર એ જ પ્રમાણે પોતાનું વર્તન, બરાબર, અવાજ ઘોઘરો થવો, પછી જેમ કે આગળ આવ્યું ખભાનો ભાગ પહોળો થવો, તો આ બધા જે હતા એ શારીરિક ફેરફાર હતા. તો એ દરેક પ્રકારના ફેરફારને અનુકૂળ થવા માટે પણ પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે થઈ રહ્યો છે, અને અમુક ઉંમર પછી આ તમામ પ્રકારનો જે બદલાવ હોય એ નિયંત્રિત થઈ જાય છે અને તમે એમાં ચોક્કસ ઢબે, એમ કહી શકાય કે, પોતાનું વર્તન ઢાળી દો છો. તો ગૌણ જાતીય લક્ષણો, જો ગૌણ કીધું છે, બરાબર, પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. ગૌણ જાતીય લક્ષણોની અંદર જો સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ, જેની અંદર સેકન્ડરી પ્રાથમિક નથી, ગૌણ કીધા છે, બધામાં જોવા મળે તેવા, પ્રાથમિક હોય તો કોઈ વ્યક્તિને દ્રષ્ટિ ઉલ્લેખીને કીધું હોય,
જ્યારે અહીંયા શબ્દ વાપરે છે ગૌણ, એટલે કે દરેકમાં જોવા મળતું હોય તેવા લક્ષણો છે. તો શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે. યૌવન આરંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે. છોકરાઓ અને છોકરીઓ બંનેના બગલ તેમજ જાંઘની ઉપરના ભાગ તથા અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. તો બુજો અને પહેલી બંને જાણવા માગે છે કે યૌવન આરંભમાં થતાં આ બદલાવની શરૂઆત કોણ કરે છે? તો તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે, એટલે કે હોર્મોન્સ પર. આપણા શરીરમાં જે અલગ અલગ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે એના દ્વારા અંતઃસ્ત્રાવો નિયંત્રિત થતા હોય છે. ઘણી અંતઃસ્ત્રાવો વધારે માત્રામાં આવતા હોય તો ઘણા અંતઃસ્ત્રાવો એવા હોય છે જે ઓછી માત્રામાં પણ ઉદ્ભવતા હોય છે. અને આવા જ અંતઃસ્ત્રાવો આપણી શરીરની વૃદ્ધિ તથા આપણા શરીરની અંદર ઉદ્ભવતા અલગ અલગ અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ પણ એવી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા થતું હોય છે. તો જો અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. અંતઃસ્ત્રાવ છે એક પ્રકારે જોવા જઈએ તો જૈવ રાસાયણિક પદાર્થ, બરાબર. આપણા શરીરની અંદર ઉદ્ભવતો રાસાયણિક પદાર્થ જ છે અંતઃસ્ત્રાવ. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા તો અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન થાય છે. યૌવન આરંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો કે ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા. છોકરીઓમાં યૌવન આરંભની સાથે અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ અથવા તો ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. હમણાં જ કીધું કે આ જે રાસાયણિક પદાર્થો છે આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય તો એની અંદર અંતઃસ્ત્રાવો તથા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ જવાબદાર હોય છે. ત્યાર પછી એ પ્રાજનનની કાર્યની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે, બરાબર. કોઈપણ પ્રકારના વહન માટે, જેમ આપણે કહીએ રુધિરના વહન માટે ધમની શિરા વગેરે આવેલું હોય, એ પ્રમાણે અહીં કોઈ પણ પ્રકારની ધમની શિરા કે કોઈ વાહિની આવતી નથી, બરાબર. સીધે સીધા જ રુધિરમાં ભળી જતા હોય છે અંતઃસ્ત્રાવ, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંકના સ્થળ સુધી પહોંચી જાય. સીધા જ રુધિરમાં ભળી જાય છે અને સીધા જ લક્ષ્યાંક જીતે અંગ સુધી સીધા જ રુધિર મારફતે પહોંચતા હોય છે. તો લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે અને આ શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકાવિહીન ગ્રંથિઓ છે, બરાબર. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એક પ્રકારે જોવા જઈએ તો નલિકાવિહીન, કોઈ પણ પ્રકારની નલિકા આવેલી હોતી નથી, અને એવી ગ્રંથિઓ છે જેમાં કોઈ પણ પ્રકારની નલિકા નથી. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. શુક્રપિંડ છે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, જ્યારે અંડપિંડ છે ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવ ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે, બરાબર. ગૌણ જાતીય એટલે કે બધાની અંદર જે જાતીય લક્ષણો જોવા મળ્યા એની અંદર, જાતીય લક્ષણોમાં વિવિધતા જોવા મળી એની અંદર આ અંતઃસ્ત્રાવ જવાબદાર છે. જાતીય અંતઃસ્ત્રાવ પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વને નિયંત્રિત કરે છે. આ પણ જે અંતઃસ્ત્રાવ છે, બરાબર, અંડપિંડની અંદર જે અંડકોષનું નિયંત્રણ છે, શુક્રપિંડમાં શુક્રકોષનું નિયંત્રણ,
એ પિટ્યુટરી ગ્રંથિમાં ઉદ્ભવતો અંતઃસ્ત્રાવ જ નિયંત્રિત કરે છે. તો પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન નરમાં તથા ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. તો નર અંતઃસ્ત્રાવ બરાબર ટેસ્ટોસ્ટેરોન અને માદા અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન આ બંનેને ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે. બીજું રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિભિન્ન ભાગો એટલે કે લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. યૌવન આરંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. યૌવન આરંભ જે છે બરાબર યૌવનનો આરંભ થવું મતલબ યુવા અવસ્થાની શરૂઆત થવી. આ સમય દરમિયાન શરીરમાં પરિવર્તનો જે આવી રહ્યા છે અવાજ શારીરિક બદલાવ માનસિક બૌદ્ધિક સંવેદના અનુભવવી બરાબર આ બધા જ પરિવર્તનો જે છે એ આપણા શરીરની અંદર એક પ્રકારના અંતઃસ્ત્રાવ બરાબર એના કારણે થતો હોય. જેમ કે લાળ રસ છે એ પણ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ એટલે કે કેમિકલ જ કહેવામાં આવે. તમને કોઈ પણ વસ્તુ એમ માની લો કે ખુશી અનુભવાય અને ખુશીની જે કારણે હોય તમે હસવા લાગો અથવા કૂદકા મારવા લાગો તો એ સ્થિતિ જે છે એક પ્રકારે તમને મગજ એ કાર્ય કરવા માટે પ્રેરે ત્યારે અંતઃસ્ત્રાવ જ જવાબદાર હોય. તમને કોઈ મારે છે અથવા તમને કંઈ વાગ્યું તો ત્યારે તમને રડવું આવે આ પણ એક પ્રકારના અંતઃસ્ત્રાવને કારણે હોય છે. તો પહેલી અને બીજો હવે સમજી ગયા કે યૌવન આરંભ વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ છે. જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે પરંતુ તે જાણવા માગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ ગયા પછી જીવન પર્યાપ્ત ચાલુ રહે એટલે આખી જિંદગી ચાલુ રહેતી હશે એમ કે અમુક સમયે તે પૂર્ણ થઈ જાય છે. તો જો મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ આપેલી છે કે જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુ ઉત્પન્ન કરવા લાગે છે એટલે કે શુક્રકોષ અને અંડકોષ એને ઉત્પન્ન કરે ત્યારે તે પ્રજનન યોગ્ય થાય છે. જન્યુઓના પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીમાં વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવન આરંભ એટલે કે 10-12 વર્ષની ઉંમરે થઈ જાય છે તથા સામાન્ય રીતે 45-50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. યૌવન આરંભથી અંડકોષ પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28-30 દિવસના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થાય છે જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદનું યુગ્મનજને ગ્રહણ કરી શકે જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય. તો હવે જો અંડકોષ મુક્ત થયા બાદ યુગ્મનજનું ગ્રહણ કરવું યુગ્મનજ એટલે કે ફલિતાંડ અથવા તો એને ફલિત કોષ પણ કહી શકો. આમાં શું થતું હોય તો એ જેમ કહ્યું કે શુક્રકોષ છે અને અંડકોષ છે તો બંનેને જોડાવવાની ક્રિયા જે છે એને ફલનની ક્રિયા કહેવાય અને ફલનથી બનતો જે નવો જન્યુ નવો કોષ છે એને કહેવાય ફલિતાંડ અથવા તો નવ જન્યુ કહી શકો છો તમે. યુગ્મન જ કહી શકાય જેને તો જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય એટલે કે શુક્રકોષ સાથે જોડાય નહીં તો તેવી પરિસ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું જે મોટું સ્તર છે તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે જેને ઋતુસ્ત્રાવ અથવા તો રજોસ્ત્રાવ કહેવામાં આવે છે. ઋતુસ્ત્રાવ લગભગ 28-30 દિવસમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્ત્રાવ યૌવન આરંભની શરૂઆતમાં થાય છે જેને રજોદર્શન કહે છે. લગભગ 45-50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે. ઋતુસ્ત્રાવ છે 45-50 વર્ષની ઉંમરે થવાનું બંધ થઈ જશે અને ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય આ ક્રિયાને કહેવાશે રજોનિવૃત્તિ બરાબર. એટલે અંડકોષ પરિપક્વ થઈ અને ગર્ભધારણ કરવાની ક્ષમતા જે છે એ આ ઉંમરે ગુમાવી બેસે પછી ગર્ભધારણ થઈ શકે નહીં. તો આ જ સ્થિતિ છે
એને કહેવાય રજોનિવૃત્તિ. પ્રારંભમાં ઋતુસ્ત્રાવ ચક્ર જે છે અનિયમિત હોઈ શકે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે. તો પહેલી કહે છે કે સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીની હોય છે. શું તે સાચું છે? બરાબર, તો આ જ હતું. કારણ કે શરૂઆત જે સ્થિતિ છે એને કહીએ રજોદર્શન અને જે અંતિમ સ્થિતિ છે એને કહીએ છીએ રજોનિવૃત્તિ. ત્યાર પછી ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું એટલે અંડપાત, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવાની સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે. જો અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે. કોષ વિભાજનની ઘટનાથી મનુષ્ય થાય. શરૂઆતની અંદર પ્રારંભિક સ્થિતિમાં બધા જ પ્રાણીઓ એક કોષીય જ હોય, પરંતુ કોષ વિભાજનને કારણે બહુકોષીય બનતા હોય છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે, જેનો તમે આગળના પ્રકરણ 9 અંદર અભ્યાસ કર્યો હતો. બરાબર, તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. આગળનું નેક્સ્ટ ટાઈમ હવે શીખીશું.